ચોકલેટ તો દરેક માણસોને ભાવતી વસ્તુ છે, ચોકલેટ તો દરેક માણસો ખાતા જ હોય છે. નાના છોકરાથી માંડીને એજડ માણસો બી ચોકલેટ પ્રિફર કરતા હોય છે. પણ બીજી ચોકલેટમાં આપણી ચોકલેટમાં શું ફેર છે એ આજે આપણે જાણશું. આપણે જે ચોકલેટ બનાવી છે એ પ્યોર હેન્ડમેડ ચોકલેટ બનાવી છે, જેમાં કોઈ કમ્પાઉન્ડ એસન્સ કે આર્ટિફિશિયલ શુગર આપણે યુઝ જ નથી કરતા. જેમ કે હવે આ વેરાયટી છે, આ ડિલાઇટ ચોકલેટ છે, કનારી ડિલાઇટ, જે આપણે વચ્ચે સમર સિઝન જે હતું ને એમાં આપણે ઇન્ડિયા મોકલી નહોતા શકતા પાર્સલમાં, પણ અત્યારે આપણે મોકલી શકીએ છીએ. આમાં આલમંડ ફ્લેવર છે, પિસ્તા ફ્લેવર છે અને હેઝલનટ ફ્લેવર છે. સાહેબ એકદમ ક્રન્ચી વસ્તુ છે, તમે એકવાર ટ્રાય કરજો. હવે જો આ એક તમારી સામે ખોલું છું હેઝલનટ ફ્લેવરની, તો આમાં છે ને આપણે હેઝલનટ ક્રીમ અને હેઝલનટ બંનેનું મિક્સિંગ આવે છે. તો તમને આ વસ્તુ દેખાડું, જો આનું તમને હું અંદરથી દેખાડું. આમાં હેઝલનટના પીસ આવશે, હેઝલનટનું ક્રીમ આવશે અને ઉપર ચોકલેટનું પડ આવશે. એવી રીતે આમાં પિસ્તા આવશે, પિસ્તાનું ક્રીમ આવશે અને ઉપર ચોકલેટનું પડ આવશે. અને આ તો આપણી સિગાર ચોકલેટ તમે બધા જાણો જ છો. લગભગ 100% જેમણે બી ઓર્ડર કરી છે સિગાર ચોકલેટ, એમનું 100% રિઝલ્ટ આવ્યું છે. તો જેણે નથી ટ્રાય કરી એ જરૂરથી ટ્રાય કરજો. સિગાર ચોકલેટ તમે એકવાર મંગાવશો ને તો એના જેવી કોઈ ચોકલેટ જ નથી, એ હું ગેરંટી સાથે કહી શકું છું. આમાં બી 4 ફ્લેવર છે, હેઝલનટ છે, લોટસ છે, પિસ્તા છે અને બદામ છે. હવે આપણે આવી જાય આ બાજુ, તો આખી લાઇન રિયલ ચોકલેટ છે. આમાં લગભગ 25 વેરાયટી છે. આમાં હેઝલનટ, પિસ્તા, આલમંડ, કેરેમલ, સ્ટ્રોબેરી ને બધી અલગ અલગ ડિફરન્ટ ફ્લેવર આવે છે. રિયલ ચોકલેટ એટલે આ સ્વિસની ચોકલેટ છે, જેમાં મેં તમને કીધું કે કોઈ કમ્પાઉન્ડ એસન્સ કે આર્ટિફિશિયલ શુગર આપણે યુઝ નથી કરતા. અને બીજી છે આ બેલ્જિયમ ચોકલેટ. અને રિયલ ચોકલેટ અને નોર્મલ ચોકલેટ કમ્પાઉન્ડ ચોકલેટમાં ફેર શું? તમે જ્યારે ચોકલેટ ઓપન કરશો ને તો તમને એનો કલર જ ફેડ નજર આવશે. એ ફેડ એટલે લાઇટ કલર આવશે. એ લાઇટ કલર એટલે એમાં કમ્પાઉન્ડ વધારે મિક્સ કરવામાં આવે છે. અને આનો કલર જ જો આવો એકદમ બ્રાઉનિશ આવશે છે ને, તો આ થઈ ગઈ તમારે સ્વિસ ચોકલેટ. પછી આવી જાઓ આ બાજુ, આ બધી બેલ્જિયમ ચોકલેટની વેરાયટી છે. અહીંથી એમાં સ્ક્વેર શેપ, હાર્ટ શેપ, રાઉન્ડ શેપ, જેમાં નટ્સ આવે છે. અને બીજી આ આપણે છે પ્રીમિયમ ડેટ્સ ચોકલેટ. આમાં તમારે સ્ટ્રોબેરી, કેરમલ, ડાર્ક ચોકલેટ, પછી મેંગો ફ્લેવર અને અલગ અલગ જાતના ફ્લેવર આવે છે. પછી વ્હાઇટ ચોકલેટ અને કોકોનટ, આ બધા અલગ અલગ જાતના ફ્લેવર આવે છે. અને આવી જાઓ આ બાજુ, આ છે આપણી ડેટ્સ ચોકલેટ. આમાં બી નોર્મલ, વ્હાઇટ અને ડાર્ક આ ત્રણેય ચોકલેટ આવે છે. હવે તમને સપોઝ કોકને ગિફ્ટ કરવી છે ચોકલેટ, તો તમે ડેટ્સ ચોકલેટ જરૂરથી ગિફ્ટ કરજો, કારણ કે એમાં ચોકલેટ, ખજૂર અને બદામ આ ત્રણેય વસ્તુ આવે છે. બીજી વસ્તુ એક આ છે પીકન નટ્સ, જે આપણે બેડ કોલેસ્ટ્રોલ દૂર કરી અને સારું કોલેસ્ટ્રોલ મેન્ટેન કરે એને આપણે પીકન કહેવાય. આમાં 19 જાતના પ્રોટીન્સ અને વાઇટામિન્સ આવે. પણ પીકન બી તમે ચોકલેટ સાથે ખાઈ શકો છો. હવે સમજો કે નાના બાળકો હોય આપણી ઘરે તો એ ડ્રાયફ્રૂટ ન પ્રિફર કરે, ઘણી વાર ન ખાતા હોય, તો એની માટે આપણે આ વસ્તુ લઈ આવ્યા છીએ. હવે આ છે આપણે પીકન નટ્સ જ, પણ ચોકલેટમાં. આ છે વ્હાઇટ ચોકલેટમાં, બિલકુલ હેલ્ધી છે. આમાં તમે કોઈ ટેન્શન નહીં લેતા, કારણ કે પીકન છે ને ઉપર વ્હાઇટ ચોકલેટ છે. હવે ચોકલેટ તો મેં તમને કીધું કે બધા બાળકોને પસંદ જ હોય છે, તો ચોકલેટ સાથે એને પીકન ખવડાવો. આમાં છે વ્હાઇટમાં, પછી આ છે આપણે કેરમલ ફ્લેવરમાં. આ એટલું ટેસ્ટી છે. અને હવે આપણે જેમ કે ઇન્ડિયામાં અત્યારે 30 ડિગ્રીની અંદર છે ટેમ્પરેચર, તો હવે આપણે આ મોકલી શકીએ છીએ આ વસ્તુ અને ડિલાઇટ ચોકલેટ. આ બે આપણે ઉનાળામાં નહોતા મોકલતા, અને હવે આપણે આને પાર્સલમાં મોકલી શકીએ છીએ. સાહેબ તમે આ વસ્તુ ઓર્ડર કરજો, આ વસ્તુ એકદમ ટેસ્ટી છે. એમાં 3 ફ્લેવર છે આપણી પાસે, એક વ્હાઇટ ચોકલેટ પીકન છે, એક આ કેરમલ ફ્લેવર છે અને એક છે આપણે ચોકલેટ ફ્લેવર. તો આ વસ્તુ બી મિત્રો જરૂરથી તમે ઓર્ડર કરજો, અને આનો ટેસ્ટ એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે.
તમને ન ભાવે તો પૈસા પાછા, એટલી ત્યાં સુધીની ગેરંટી છે. અને હવે આપણે બનાવશું ચોકલેટનું મિલ્કશેક. તો આપણે અત્યારે ચોકલેટ પીકન અને ડાર્ક ચોકલેટ આ બંને મિક્સ કરી અને આપણે મિલ્કશેક બનાવશું. તો આમાં લગભગ 10 પીસ જેટલા આપણે પીકન નાખ્યા છે ચોકલેટના, અને 10 પીસ આપણે, અને ચોકલેટમાં આપણે ડાર્ક ચોકલેટ યુઝ કરી છે, જેમાં સમજો ને કે 30% શુગર છે અને 70% ડાર્ક ચોકલેટ છે. તો હવે આપણે આમાં દૂધ એડ કરશું. આખે આખું આપણે ભરી નાખશું આને, આમાં જરાય આપણે પાણી કે બીજું કોઈ વસ્તુ એડ નહીં કરી, ઓનલી પ્યોર મિલ્ક. તો આખી બોટલ એડ થઈ ગઈ છે દૂધની. હવે આપણે એમાં આઈસ્ક્રીમ મિક્સ કરશું. જો આમનો આનો કલર જો કેવો મસ્ત થઈ ગયો છે. ચાલો હવે આપણે એમાં આઈસ્ક્રીમ મિક્સ કરશું. આપણે 2 સ્કૂપ મિક્સ કરશું, કારણ કે આજે પ્યોર આપણે ચોકલેટ મિલ્કશેક બનાવવું છે વિથ વેનિલા આઈસ્ક્રીમ. આમાં આજે કોઈ બી ડ્રાય ફ્રૂટ એડ નથી કર્યું, આપણે પ્યોર ચોકલેટ મિલ્કશેક વિથ વેનિલા આઈસ્ક્રીમ. કોઈ કહી ગયું કે ભાઈ જ્યુસ બનાવી રહ્યા છે, આવતો રહ્યો બાજુ, અમને તો પેલા બોલાવવો પડે. અમને આપણે કહેવાય ને કે ભાઈ સૌથી સારો મિત્ર કોણ કહેવાય. હવે આપણે પાછું એને એકવાર ફેરવી નાખશું. આઈ થિંક બની ગયું છે. આજે છે સાહેબ પીકન નટ્સ છે ચોકલેટ ફ્લેવરના અને ડાર્ક ચોકલેટ, આ 2 જ વસ્તુ મિક્સ કરી છે. નો ડ્રાય ફ્રૂટ કે બીજું કાંઈ, આજે આ 2 જ વસ્તુ મિક્સ કરી છે. ચોકલેટ મિલ્કશેક ગ્લાસ આપો. ચોકલેટ મિલ્કશેક જો, આ આપણે રેડી થઈ ગયું છે. કનારી સ્પેશિયલ ચોકલેટ, કનારી સ્પેશિયલ ચોકલેટ મિલ્કશેક. મને પણ થોડું જ આપજો. ગ્લાસ લઈ લો ભાઈ બીજા. સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો, અને તમને કઈ ટાઈપના વિડીયો જોવા છે આગળ, કઈ વસ્તુ ઉપર વિડીયો બનાવી એ જરૂરથી કહેજો. તો ત્યાં સુધી રજા આપશો. જય માતાજી, જય મોગલ ને જય શ્રી કૃષ્ણ બધાને.